ઝીના ઝાયકામાં આજે વાત કરવી છે મીઠાઈની. જી હા, દિવાળીમાં બરાબર મીઠાઈ તો આપણે ખાધી જ છે, પરંતુ અલગ અલગ શહેરમાં મીઠાઈનું માર્કેટ કેવું હોય છે, મીઠાઈ કેવા પ્રકારની મળતી હોય છે, તેની વાત ઝી ના ઝાયકામાં જનક સાથે. કંદોઈ ભોગીલાલ મૂળચંદ એ માત્ર દુકાન નથી, પાંચ પાંચ પેઢીથી ચાલી આવતી પરંપરાનો જ્વલંત ઇતિહાસ છે. જ્યાં અમારું અસ્તિત્વ જડાયું છે, જ્યાં અમારું વ્યક્તિત્વ ઘડાયું છે, જ્યાં સ્વજનોની લાગણી મળી છે, જ્યાં સ્નેહીજનોની ભાવના મળી છે, જેનો અમને ખૂબ જ હરખ છે. આ શબ્દો અને હેરિટેજ ફૂડની વાત કરી રહ્યા છે, તો હેરિટેજ ફૂડમાં ઝલક આપણી સાથે હેરિટેજ ફૂડમાં સતત જોડાયેલી છે. યંગસ્ટર જે આપણી જગ્યા પર બેસા છે એ હું નહીં કહું, આપ કહેશો. યંગસ્ટરને આ વિસ્તારના મોહનથાળ શું ઇતિહાસ છે? મોહનથાળનું જ્યાં પણ નામ આવે ત્યાં ભોગીલાલ કંદોઈનું નામ આવે જ, અને એ બની છે 1845 ચાલુ થઈ. 1845 એટલે તમે એવું ગણી શકો કે આઝાદીના સમયના પહેલેથી આવેલી, અને અત્યારે એમની ટોટલ 6 અલગ અલગ જગ્યાએ બ્રાન્ચ છે. અને મોહનથાળ એ આપણી ટ્રેડિશનલ મીઠાઈ છે, ચણાના લોટમાંથી બનાવવામાં આવતી મીઠાઈ, જેની અંદર ઘી, કેસર અને બીજા અલગ અલગ જાતના સોડમ વાપરવામાં આવે છે. ઇતિહાસ આટલા બધા વર્ષોથી આ દુકાન ચલાવે છે, આ દુકાનની ખાસિયત શું છે? આ જે દુકાન છે એમની સૌથી પહેલી દુકાન છે, અને આ જે જગ્યાએ આવેલી છે કંદોઈ ઓળ તરીકે ઓળખાય છે. પોળ વિશે બધાએ જાણેલું છે. પોળ જે છે, પોળ દેટ મીન્સ રેસિડેન્શિયલ એરિયા, કે જ્યાં આગળ લોકો રહે છે, અને પોળ દેટ મીન્સ કે જ્યાં આગળ નીચે બિઝનેસ થાય છે અને ઉપર રહે છે, ને તો ઉપર એનું મેન્યુફેક્ચરિંગ થઈ રહ્યું છે. તો જે આ ભોગીલાલ કંદોઈની જે પહેલી શોપ આવેલી છે એને કંદોઈ ઓળ કહેવામાં આવે છે. અને તમે જોયું હશે કે આજુબાજુ ઘણી બધી પણ મીઠાઈની દુકાનો છે, એટલે સ્પેસિફિક આ કંદોઈની જ બનેલી છે. દાણેદાર મોહનથાળ સ્પેશિયાલિટી. દાણેદાર મોહનથાળ, યસ, શુદ્ધ ઘીમાંથી જ બનતું હશે. યસ, અદ્ભુત અને એકદમ મોઢામાં મૂકો અને ઉતરી જાય પેટમાં, એકદમ ગળ્યું છે. ખાંડ કદાચ ખાંડ વાપરે છે, ગોળ વાપરે છે, ખાંડ વાપરે છે. ઇન્ક્રેડિબલ છે, અદ્ભુત. યસ, એ ખાસ. આ ઉપરાંત મોહનથાળ ઉપરાંત ઘણા બધા લોકો ઘણી બધી મીઠાઈ લેવા આવતા હોય છે. બીજી કઈ ફેમસ છે મોહનથાળની સિવાય? જેમ કે અહીંયા આગળ બીજા અલગ અલગ જાતના પેલા આપણે મઠ્ઠા હોય છે, અલગ અલગ ફ્લેવરની, પછી મઠો એના સાથે સાથે અલગ અલગ ડ્રાયફ્રૂટ કતરી હોય છે, કાજુ કતરી હોય છે, કેસર કતરી હોય છે, મોતીચૂરના લડ્ડુ બહુ સરસ હોય છે. મોતીચૂરના લડ્ડુ, ગણેશ મહોત્સવ આવી રહ્યો છે, લોકો લડ્ડુ લેવા જોઈ શકો છો. લડ્ડુ પણ ડિમાન્ડ છે, અને એમની પાસે મોદકની પણ અલગ અલગ વેરાયટી હોય છે. અત્યારે સ્પેશિયલી ગણેશ ચતુર્થી છે તો અલગ અલગ મોદક કે જેની અંદર ચોકલેટના છે, પિસ્તાના છે, કેસરના છે. મોહનથાળ પછી એક મસ્ત મજાની ડીશ આવી ગઈ છે, મને ખબર છે નહીં કે આ શું છે. નવી નવી બાબતો આવતી હોય છે, અને ગુજરાતમાં ડાયાબિટીસનું પ્રમાણ વધારે હોય છે, લોકો સ્વીટ વધારે ખાતા હોય છે. હેરિટેજ ફૂડની વાત કરી રહ્યા છે, તો આપનું નામ શું પહેલાં? કેતન. કેતનભાઈ, આ મસ્ત મજાની આઈટમ છે, એક એક કરીને કહો કે છે શું? તો નટી બડી છે. નટી બડી, હા, સુગર ફ્રી છે અને બેસ્ટ ફ્રી છે, આ નેચરલ ટેસ્ટ આવતો છે, નેચરલ. અને એના બાજુમાં બીજી છે ખજૂરની, ખજૂર ટેસ્ટ આવે છે, ખજૂરમાં ખજૂરનો સ્વાદ બી છે. પછી આ છે એક સેન્ડવિચ કરી છે, સેન્ડવિચ કરી ક્રશ કરીને અંદર બનાવી છે, ડ્રાય ફ્રૂટ ક્રશ કરીને છે. વાહ, આ સુગર ફ્રી છે? સુગર છે, નોર્મલ સુગર જેવું લાગે છે. સુગર છે એમાં, આ જ બે સુગર ફ્રી છે. અચ્છા, આ શું છે? એ ખજૂરંજી દ્વાર છે, ખજૂરંજી રોસ્ટેડ કરેલી છે. અચ્છા, અને એ ચોકો આલમંડ ક્રંચ છે. એટલી બધી ડિમાન્ડ હોય છે, સૌથી વધારે કઈ છે? સૌથી વધારે આ બંને જે સુગર છે, આ બી ચોકલેટ એટલે, અને અલગ ફોર્મ છે ને, આમાં રોસ્ટેડ કરેલું છે, એટલે રોસ્ટેડ વધારે. કોઈ ખાસ બાબત હોય દુકાનની આટલી બધી અલગ અલગ, દર તહેવારે અલગ 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 બન્યા કરે, અને અલગ અલગ પ્રોડક્ટ આવી જાય અલગ અલગ વેરાયટી. જેમ કે આ તમે સુગર ફ્રી જોશો, આ ક્રસ ફોર્મ છે સેન્ડવિચમાં ડબલ પડમાં, આમાં ખજૂર અંજીર છે અને પછી અને ઉપર રોસ્ટેડ કરેલું છે, અને આ ચોકલેટ બેઝ છે, નીચે ડ્રાયફ્રૂટ છે. દરેક વસ્તુની અંદર રોસ્ટેડ જે ડ્રાયફ્રૂટ આવે રોસ્ટેડ કરેલ અંદર નાખેલું. અચ્છા, રોસ્ટેડ કરી નાખ્યું છે, ડિફરન્ટ ટેસ્ટ લાગે. મસ્ત મજાના જાયકા છો,
આ ઉપરાંત કંઈક ખાસ કોઈ બાબત હોય આ બધી બાબતમાં તહેવાર કંઈક વિશેષ આવતું હોય કે આમાં એસોટેડ નોર્મલી દર વર્ષે વિચારું હશે જે અને આમાં એસોટેડ કરીને લોકો અલગ અલગ ટેસ્ટી વેરાયટી લઈ શકે વાહ આપણ એક હેરિટેજનો મસ્ત મજાનો ઝાયકા છે આપણી મજા આવે એવી વસ્તુ આવો ખાવાની મજા કરો ગાંધીનગર શહેરના ઝાયકાની વાત અને મીઠાઈ ખાવી છે દિવાળી છે કે આ જવું જોઈએ ગાંધીનગરમાં એક જ નામ રાધે સ્વીટ અને આ એ આપ ખાશો તો આપને આરામથી ખબર પડશે જે લોકો ગાંધીનગર રહે છે અને બહાર રહે છે એ લોકો આરામથી આંખ બંધ કરીને કહી દે કે ભાઈ રાધેની મીઠાઈ એકવાર ચાખી લો અને એટલા જ માટે રાધેમાં આપણે આવી ગયા છે રાધેના સર્વે સર્વા જયમીનભાઈ અમારી સાથે છે જયમીનભાઈ સ્વાગત આપનું સૌપ્રથમ તો રાધેની મીઠાઈઓ આટલી બધી ફેમસ કેમ છે એના માટે તો સૌથી વધારે શ્રેય અમારા ગ્રાહક મિત્રોને જ જાય છે કેમ કે જે જેમની સ્વીટ ટૂથ હોય એ અમારે ત્યાં આવીને જ રહે બિલકુલ આ ચાર આઈટમો છે એમ સૌથી વધારે કઈ ફેમસ આઈટમ છે આપણી આમ તો અમારી ઘણી બધી આઈટમો છે જે બધી ફેમસ જ છે દરેકના ટેસ્ટ વાઇઝ અમે અલગ અલગ લુક બનાવતા હોઈએ પણ અમારો અંજીર હલવો વખણાય છે અંજીર હલવો બહુ વખણાય છે અમારી રસમલાઈ વધારે પોપ્યુલર છે અને કાજુ હની બિસ્કિટ અમારા પોપ્યુલર છે અંજીર હલવાથી શરૂઆત કરીએ કે આટલો બધો ફેમસ કેમ છે અંજીર હલવો કેમ કે એમાં માવાની સાથે સાથે રિયલ અંજીરનું એટલું પ્રમાણ છે કે તમને અંજીર જ ખાતા હોય એવું લાગે વાહ એકદમ ફ્રેશ છે એનું શું કારણ અમારી એ જ મોનોપોલી છે કે અમે જે કંઈ બી બનાવીએ એ રોજનું રોજ ફ્રેશ બનાવીએ અમારું પ્રોડક્શન બી ગાંધીનગરમાં જ છે જે અને અમારું યુનિટ પણ અમે એ રીતે બનાવ્યું છે કે જે રોજે રોજ સપ્લાય અમને પૂરું પાડી શકે મને આમાં એવું લાગે છે કે આમ તો એવું લાગે કે બહુ મીઠું હોય પણ મીઠું બી નથી બીજી બધી મીઠાઈ કરતાં એકદમ સુગર વધારે આમાં ઓછી છે એટલી બધું ટેસ્ટી છે કેમ કે અમારા પરિવારમાં જ બધાને બે ત્રણ જણાને ડાયાબિટીસ છે એટલે અમે શુગરનો તો પૂરેપૂરો ખ્યાલ રાખીએ કે લોકોને બી લો શુગરવાળી સ્વીટ મળે બધાને સ્વીટ તો ખાવું જ હોય પણ આજે કેલરી કોન્શિયસ બી લોકો થઈ જતા હોય અને એના માટે જ અમે શુગર ફ્રીમાં બહુ બધી વેરાયટી લાવીએ છીએ જેમાં સોનપાપડી એક નવી વેરાયટી છે અચ્છા દિવાળી પર સોનપાપડીની ડિમાન્ડ વધારે હોય છે જેને ગુજરાતમાં એક વચ્ચે યાદ આવી જાય ગુજરાતમાં ડાયાબિટીસમાં 10માંથી 6-7 લોકો છે તેના માટે રાધે સ્વીટ માર્કેટવાળા બહુ ધ્યાન રાખી રહ્યા છે સોનપાપડી શું આ મચંદાનો યાદ આવી ગયું ભાઈ મારે હવે આ પ્રકારની સોનપાપડી બનાવી છે એટલે અમારા એક ગ્રાહક મિત્ર જ હતા જે અમારે ત્યાંથી અનેકવાર શુગર ફ્રી મીઠાઈ તો લઈ જતા હોય પણ એમને સોનપાપડી ખાવી હતી વાહ એટલે અમને કે શુગર ફ્રીમાં સોનપાપડી ના બની શકે એટલે અમે કીધું લેટ્સ ગીવ અ ટ્રાય એટલે પછી બનાવી તો સક્સેસફુલ બની ગઈ ગ્રાહકોનું ખૂબ ધ્યાન રાખો છો આપણે અને એકદમ ઉમદા છે આના ઉપરાંત આપણે આ શું છે આ કાજુ હની બિસ્કિટ કાજુ હની બિસ્કિટ જેમાં રિયલ કાજુ અને હની હોય રિયલ કાજુ એટલે કાજુ રિયલ જ હોય પૂછવું પડે મારે કે રિયલ કાજુ મતલબ કાજુના ટુકડા હોય એકદમ આમાં શું હોય ગોળ ને બધું જે નોર્મલી ગોળ ના હોય આમાં હની હોય છે હની અને બેઝ જે છે એ મેદાનો બિસ્કિટ ટાઈપનો હોય છે વાહ પહેલી વાર આ પ્રકારના બિસ્કિટ ખાધા લાગે નહીં કે આ પ્રકારના એકદમ સોફ્ટ છે એનું શું કારણ સોફ્ટ એનું હનીના લીધે ટેક્સચર સોફ્ટ અચ્છા બીજું શું નાખાય છે બસ હની કેશ્યુ અને બેઝ એનો જે બિસ્કિટનો હોય છે એનો આ ઉપર કાજુ છે ને હા કાજુ છે મને એવું લાગ્યું પેલા સિંગ છે ના ના કાજુ છે કાજુ છે ટોટલી કાજુ વાહ સુપર અને આ પ્રકારનું ટેસ્ટ ક્યારે નથી મળ્યા અમને એવું લાગ્યું કે ભાઈ મસ્ત બનેલી આઈટમ છે એટલે ડિમાન્ડમાં છે જાતે જ અહીંયા બને આ બધું અમારા ત્યાં જાતે જ બનાવે ઇન હાઉસ જ બને અચ્છા એક વાત રાધેની ફેમસ છે ભાઈ અહીંયા સવારે બને ને સાંજે ટોટલી જેટલું રિક્વાયરમેન્ટ હોય એટલું જ અમે પ્રોડક્શન કરીએ બંગાળી આઈટમ અમારી જે પોપ્યુલર છે રસમલાઈને એ અમે કસ્ટમરને બી કહીએ કે તમે આજે લઈ જાઓ તો આજે જ પૂરી કરી દેજો ઘરે લઈ જઈને બી બીજા દિવસે યુઝ ના કરશો અચ્છા એક બધા એક વાત કહો કે મને ફોરેનર્સ લોકો ઘણા બધા આવતા હોય છે ગાંધીનગરમાં એ લોકો પણ અહીંયાથી લેતા જતા હોય છે બધી મીઠાઈ ફોરેનર્સ માટે બી અને જે ટ્રાવેલિંગ કરતા હોય એમના માટે બી અમારી પાસે અમે એવી ટેકનોલોજી યુઝ કરીને કે જેમાં આપણી પ્રોડક્ટની શેલ્ફ લાઈફ એક્સપાન્ડ કરી શકીએ અને જે વસ્તુ 3 દિવસમાં 4 દિવસમાં બગડી જતી હોય એને બી અમે 30-40 દિવસ સુધી સારી રહે એ રીતે પેકિંગમાં આપીએ છીએ અને આપણી છેલ્લી આઈટમ આ
રસમલાઈ છે એનામાંથી જ બને દૂધના. અમારી બહુ વર્ષોથી પોપ્યુલર જ છે રસમલાઈ, કે અમારે સાંજે તમે આવો તો મળે બી નહીં, કદાચ મળે એટલે વહેલા આવવું પડે, વહેલા આવવું પડે. ઉમદા છે આપણે એક અદ્ભુત, ઇંગ્લિશમાં એને ઇન્ક્રેડિબલ કહેવાય, અદ્ભુત આ બધી આઈટમ છે. આપની કઈ આ ચાર આઈટમમાંથી ફેવરેટ કેવી હોય? આમ તો બધી હોય, પણ આમ એવું હું સવાલ પૂછું ચારમાંથી. મને કાજુ અને બિસ્કિટ બહુ આવે, મને પણ આ બિસ્કિટ બહુ આવે છે. તો ક્યારે પણ આવો સેક્ટર 11 ને સેક્ટર 11 સિનેમેક્સ ની બાજુમાં બાજુમાં જ્યારે પણ ઈચ્છા થાય, અને આપ એકવાર આની મીઠાઈ ખાઈ લેશો, અને ખાસ કરીને આજ ઇવન અમારી આઈટમ તમે આખા ઇન્ડિયામાં બી મંગાવી શકો છો. અમારી વેબસાઇટ છે, વેબસાઇટ છે જેમાં ઓલ ઓવર ઇન્ડિયાથી તમે ઓર્ડર કરીને અમે શિફ્ટ કરીએ છીએ. અચ્છા, કોઈને હૈદરાબાદમાં ખાવી હોય તો બી આરામથી મળી જાય, અંદમાન નિકોબાર બી ખાવી હોય તો ખાઈ શકે. વાહ, તો રાધે સ્વીટ ગાંધીનગરમાં કોઈ બીને પૂછી લેશો, આરામથી બતાવીએ છીએ. પરંતુ આજે સેક્ટર 11નું જે દુકાન છે ત્યાં આવો, ત્યાં મજા આવશે આપને ખાવાની. અને જમીનભાઈ આપનો ખૂબ ખૂબ આભાર, આપનો ટાઈમ, આમ તો બહુ બિઝી છો, આપનું ટાઈમ આપવા બદલ. આશા રાખે કે આજ રીતે આપ જે પરિવારના દાદાજીએ પિતાજીએ જે રીતે આગળ વધારો છે, એ રીતે આપ આગળ તો વધારો તરફ. પૈસા તો તમામ લોકો કમાતા હોય છે, પરંતુ આ પ્રેમ પણ આપ વેચો છો, સ્વાદની સાથે સાથે પ્રેમ પણ વેચો છો. અમારી ટેગલાઇન પણ પ્રેમની મીઠાશ જ છે, પ્રેમની મીઠાશ. તો આવો ખાઓ. અચ્છા, પ્રેમની મીઠાશ, વાહ ઉમદા. તો પ્રેમની મીઠાશ આ રીતે જ રાધે સતત લોકોને આપતા રહે, અને આ તો યાદો પણ જોડાયેલી છે બધી ફૂડની આઈટમ સાથે. તો આવો ખાઓ અને મજા કરો. આગળ વધીશ ઝી ના ઝાયકામાં. મોડાસા શહેરમાં શામળાજીથી આમ આવો તો પહેલાં જ એન્ટરમાં આપને એક સિમોન બેકરી. હવે આપ જુઓ કે બેકરી મોડાસામાં બેકરી, અને ઉત્તમ પ્રકારની બેકરી, કોઈ વિચારી પણ ન કરે એટલી નીટ એન્ડ ક્લીન. પહેલાં તો સ્વચ્છ હોવું જરૂરી છે, અને એકદમ ચોખ્ખાઈ આ બેકરીમાં જોવા મળે છે, સિમોન બેકરી. જી હા, અને એટલી મસ્ત મસ્ત આઈટમો મળતી હોય છે, અદ્ભુત આહલાદક, જોઈને જ મનમાં લાલચ આવી જાય. હવે ક્યારે ખાઈ લો. તો મોડાસા શહેરમાં પણ આ એક મસ્ત મજાનો સ્વાદ છે. અમદાવાદ, વડોદરા, સુરતમાં તો બેકરી ધૂમ વેચાણ થતું હોય છે, પરંતુ મોડાસા શહેરમાં અહીંયા જ પ્રોડક્ટ થાય છે, અને અહીંયા જ ગરમા ગરમ વેચાય છે, અને આજુબાજુના લગભગ મોટાભાગના તાલુકાઓમાં અહીંયાથી આ બેકરી જાય છે, અને લોકો ખાવા આવે છે હોશે હોશે. આપની જે પ્રોડક્ટ છે એમાં ખાસ પ્રોડક્ટ કઈ છે? કારણ કે ઘણા બધા લોકો કહે છે કે આ પ્રોડક્ટ છે, આ પ્રોડક્ટ છે. આ ત્રણ જે પ્રોડક્ટ આપણે મૂકી છે એ કઈ પ્રોડક્ટ છે? આ સૌથી પહેલાં આપણે આ વાત કરીએ, મશરૂમ પીઝા રોલ છે. જનરલી અત્યારે જોવા જઈએ તો અત્યાર સુધીમાં રાઉન્ડમાં પીઝા બનતા હતા, પણ અત્યારે આપણે નવો જ કોન્સેપ્ટ લાવ્યા છે, જે સ્ક્વેરમાં છે, જે મશરૂમ પીઝા રોલ, એટલે મશરૂમની અંદર, હા મશરૂમ અંદર ક્રિએટ કરેલું છે અને બનાવેલું છે એ રીતે. મશરૂમ અંદર એડ કરેલું છે, ઘણા બધા વેજીટેબલ્સ એડ કરેલા છે, માયોનીઝ ને બધું એડ કરેલું છે, ડિફરન્ટ લાઈક ટેસ્ટ છે. અત્યારે તાલુકાની અંદર સૌથી વધારે પ્રોડક્ટ કોઈ વેચાતી હોય તો આપણું મશરૂમ પીઝા રોલ છે. હા, આપણે એક બીજી આઈટમ બનાવેલી છે, લાઈક ઘણી બધી જગ્યાએ આપણે સમોસા ને બધું ખાતા હોય છે, અમુક લોકોને સમોસા વેજીટેબલ પ્રિફર પણ નથી કરતા, ખાતા પણ હોય છે નથી પણ ખાતા. આપણે આ એક આઈટમ જે ક્રિએટ કરી છે લુક લાઈક સમોસા જેવી છે, સમોસા. હા, એ ચીઝ શોર્ટ્સ છે, એનું નામ ચીઝ શોર્ટ્સ છે, ચીઝની અંદરથી બનેલી છે. તમે એને સ્લાઇડ બે ભાગમાં વેચશો તો તમે અંદર જોઈ શકશો કે અંદરથી ચીઝ ડાયરેક્ટ નીકળશે, તમે જોઈ શકો છો ક્રોસ કરીને. એકદમ સોફ્ટ છે, એકદમ આમ હાથમાં લઈને તૂટી જાય. હા વાહ, અચ્છા, આમાં ચીઝ, હા ચીઝ એડ કરેલું છે, ચીઝ અંદરથી બનાવેલું છે. કોઈ પણ એજના વ્યક્તિ આરામથી એને ટેસ્ટ સાથે માણી શકે છે. કોઈ બી હાઇજીન, બિલકુલ હાઇજીન પ્રોડક્ટ છે અને હાઇજીન ફૂડ છે, એકદમ સોફ્ટ છે. હા બિલકુલ, મોમાં નાખ્યા તો વાહ. શું નામ છે એનું? ચીઝ શોર્ટ્સ. ચીઝ શોર્ટ, વાહ. 70 રૂપિયાની એમઆરપી છે, ને 70 રૂપિયાની અંદર આપણે 4 પીસ ઓર્ડર કર્યા છે. વાહ વાહ, તો અમદાવાદમાં આવી જાવ કે લોકો તો ભાઈ આ ખાવા માટે ગાણા થઈ જાય. અદ્ભુત આઈટમ છે, સમીર ખાનના મોમાં પણ પાણી આવી જાય. અમદાવાદમાં ઓલરેડી આપણું એક આઉટલેટ છે જ, કાલુપુર ચોખા બજારની અંદર. હવે આગળ આને ગુજરાત લેવલ પર પ્રમોટ કરવાનું આપણે પ્લાનિંગ પણ કરી રહ્યા છે. કઈ રીતે બનાવો છો એમાં? આની અંદર ચીઝથી બધું એડ કરી ને અમુક ફ્લોર મિક્સ કરીને આ રીતે ક્રિએટ કરેલું છે. મકાઈ બી છે, હા બીજું કોર્નફ્લોર પણ યુઝ કરેલો છે. અચ્છા અચ્છા અચ્છા,
એટલે મિક્સ એકદમ, પણ આટલું ક્રન્ચી કઈ રીતે મળે? એકદમ સોફ્ટ છે. અને જે એની જે બનાવવાની ને જે અંદર મટીરિયલ યુઝ કરવાનું છે ને એ થોડીક સિક્રેટ રેસિપી છે, એના આધારે મેં આ ક્રિએટ કરી છે. બહુ મસ્ત આઈટમ છે, થેન્ક યુ. અદ્ભુત આઈટમ, ખરેખર ખાવા જેવી છે, મજા પડી જશે એકદમ મોંમાં ના ગતો. સમીર, આપણે ક્યારેક ટ્રાય કરી છે? હું ટેસ્ટ કરી. ઓકે, વાહ, સાચું. હો સમીર, ગુડ, બહુ સુપર, સુપર. ઓકે વાહ, સમીર ખાન, મજા પડી એવી આઈટમ, મસ્ત છે કે દુકાન. આ શું છે? પેસ્ટ્રી. પેસ્ટ્રીમાં જનરલી અત્યાર સુધી જોયા છે તો બ્લેક ફોરેસ્ટ, વ્હાઈટ ફોરેસ્ટ, ચોકલેટ બેલ્જિયમ, ચોકલેટ કુકીઝ, એવી બધી ઘણી બધી પેસ્ટ્રી હશે. આપણે સેન્ડવિચ, ચોકલેટ સેન્ડવિચ પેસ્ટ્રી બિલકુલ નવું ક્રિએટ કરેલું છે. લુક લાઈક સેન્ડવિચ જેવું હશે, પણ ટેસ્ટ એનો પેસ્ટ્રીનો છે અને ચોકલેટ્સનો છે. તમે એને ટેસ્ટ કરીને જોઈ પણ શકો છો. બિલકુલ. આમાં શું હોય છે સ્પેશિયલ? આ અંદર ચોકલેટ બ્રેડથી બનાવેલું છે અને ઇનબિલ્ટ ચોકલેટ ને ક્રીમ અમે એડ કરેલા છે. અચ્છા, આ આઈટમ છે, આપ માણેક ચોકમાં જાઓ તો આપને આ પ્રકારની આઈટમ મળી જતી હોય છે, પણ બેસ્ટ છે નાના શહેરમાં એક મસ્ત એમ. કુકીઝમાં કઈ ફેમસ હોય છે આપની? કુકીઝની અંદર જનરલી અમારા જોડે ઘણી બધી કુકીઝ છે. લગભગ સમથિંગ 20-25 પ્રકારની અમે કુકીઝ બનાવીએ છીએ. એની અંદર રીચ આલમંડ છે, રીચ ફ્રૂટ છે. સૌથી વધારે કઈ ફેમસ છે? સૌથી વધારે અમારી રીચ આલમંડ કુકીઝ છે, વધારે ફેમસ છે રીચ આલમંડ. હા, તો એક ચાખી શકું ખરું? સુપર. શું નામ જાણું? રીચ આલમંડ કુકીઝ. રીચ આલમંડ કુકીઝ. બદામ માંથી બનાવેલી છે. બદામ માંથી. હા હા, ને બટર માંથી બનાવેલી છે. બદામ અને બટર. આજકાલ બટર બહુ બધાને બહુ ગમે છે, બટર અને બદામ. વાહ, મોમાં નાખો તો સીધું અંદર જતું રહે, પેટમાં જતું રહે, એટલે સીધું ઉતરી જાય અંદર, કોઈ તકલીફ ના થાય. ચાવવાની જરૂર, જેને દાંત ના હોય એ પણ ખાઈ શકે છે, એટલે ચિંતા. આપણું દરેક પેકેટ હાઇજીન પેકેટ હોય છે. એ જ વાત છે કે આટલું બધું કોઈ પણ વ્યક્તિ તમને નુકસાનકારક નથી હોતું, તો એ પ્રોડક્ટને ટચ નહીં કરી શકે, એના ફિંગર પણ ટચ નહીં થાય. દરેક પ્રોડક્ટ હાઇજીન પેકેટમાં અમે અવેલેબલ કરીએ છીએ કે તમે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ પર કોઈ પણ જગ્યાએ અને લઈ જઈ શકો છો. ને આપણી બેકરી ઇન્ટરનેશનલ માપદંડો સાથે બનાવેલી છે કે ઇન્ટરનેશનલ જે રૂલ્સ એન્ડ રેગ્યુલેશન હોય એ અહીંયા દરેક ફોલો થઈ રહ્યા છે. બિલકુલ. ને અત્યારે બિલકુલ નવા કોન્સેપ્ટમાં, અત્યાર સુધી ચોકલેટ હતી, અમે ચોકલેટ બિસ્કિટ, ચોકલેટ બેલ્જિયમ કુકીઝ જેનું નામ છે, હા, ચોકલેટ બેલ્જિયમ કુકીઝ, ચોકલેટ ફ્લેવર છે એ લોકો યુઝ કરે છે અને ખાય છે. આટલા બધા બહુ સરસ પ્રોડક્ટ છે, ચોકલેટ માંથી ક્રિએટ કરેલી છે, ચોકલેટ બેલ્જિયમ અહીં જ બનાવો છો? હા, થોડી ક્રન્ચી રહેશે એટલે ડાયરેક્ટ તમારે તોડવી પડશે. મોથે જ આમ રાખો. વાહ, એમાં કઈ ચોકલેટ ફ્લેવર જ છે? ચોકલેટ, હા, ચોકલેટ ને ડ્રાય ફ્રૂટ્સ ને ચોકલેટ ચિપ્સ ને બધું એડ કરેલું છે ને ફ્લોર એડ કરેલો છે. તો એક એક પછી એટલી મસ્ત મસ્ત આઈટમો નીકળી રહી છે, બધી ખાવાની ઈચ્છા થઈ જાય, પેટ ભરવાનું કામ કરો છો. પૈસા બધા દુકાનો તો ઘણી બધી છે, પરંતુ આપ જે સ્વાદ આપવાનું કામ કરો છો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર. મોહમ્મદ રફી સાહેબ, આમ તો રફી સાહેબ મારા આદર્શ છે, ગુરુ છે, એમના ગીતો તો આખી દુનિયા લોકો સાંભળતી જ હશે. વડોદરાના રાવપુરામાં હોય અને આ જે વિસ્તારમાં હોય તો પેંડા ખાવા હોય તો દુલી નામના પેંડા. કેટલા વર્ષોથી છે આપ જો? 50 નહીં, 100 નહીં, 150 વર્ષથી આ પેંડા બને છે અને લોકો હોંશે હોંશે ખાય છે. તો મહેન્દ્રભાઈ છે કે જે વર્ષોથી અહીંયા કામ કરે છે, આપના પેંડા આટલા બધા ફેમસ કયા કેમ છે? આટલા બધા પેંડા છે, વિશેષતા શું છે આ પેંડાની? એક તો સાહેબ, અમે ક્વોલિટી મેન્ટેન કરીએ છીએ. ક્વોલિટી? ઓકે. કે જેમાં સંપૂર્ણ શુદ્ધતાથી બનાવવાની કોશિશ પૂરેપૂરી કરીએ છીએ. આ પેંડાની વિશેષતા શું છે?
આ પેંડા દરેક પ્રસંગે ખવાઈ ગયા. ઓકે. અને એકચ્યુઅલીમાં મારે ત્યાં લગભગ 20 રૂપિયાના પેંડા બી અમે આપીએ છીએ. 20 લઈને 2000 સુધી જેટલા જેટલા લગીના જોઈએ એટલા લગીના, જ્યારે બીજી દુકાનમાં તમને 20 રૂપિયાના પેંડા નહીં આપે. બિલકુલ. આપ જો કે આ મથુરાના પેંડા છે, મથુરાના પેંડા છે, જે સ્વાદ છે એને કહેવાય દિવ્ય, ઇંગ્લિશમાં ઇન્ક્રેડિબલ, ગુજરાતીમાં દિવ્ય. તો આ એક અલગ જ સ્વાદ છે. આટલો મસ્ત સ્વાદ ક્યાંથી આવે છે? એકચ્યુઅલીમાં ક્વોલિટી જે મેન્ટેન કરીએ છીએ એનું પણ આ પરિણામ છે. ક્વોલિટી વર્ષોથી મેન્ટેન થતી આવી છે. બરફીમાં એવું છે સાહેબ કે સવારમાં એવરી મોર્નિંગ 6 વાગ્યાની આજુબાજુમાં તમે ખાઓ, જે ઉગતા પહેલા તમારું માથું જે દુખતું હોય એ દુખે નહીં. અચ્છા, માથું દુખતું બંધ થઈ જાય? હા. અચ્છા, આટલી બધી ઘડી એકદમ ઘડ્યું છે તો માથું દુખતું બંધ થઈ જાય? વાહ. તો બરફી માથું દુખતું હોય તો દુલીરામમાં આવો ને બરફી ખાવ ને માથું દૂર ભગાવો. વાહ, સ્વાદ પણ અદભુત છે. આ જે છે એ નોર્મલી પેંડા લાગે? હા, નોર્મલી પેંડા છે. આ મલાઈ પેંડા છે. મલાઈ પેંડા. ઓકે. અને આ કેસર પેંડા છે. મલાઈ પેંડા પણ આપતા કે? વાહ, ઉમદા. અને આ કેસર પેંડા છે. આ કેસર જોઈએ, કેસર છે કે નહીં? વાહ, આ બધામાંથી આ પેંડા મસ્ત છે. મથુરા આ એક્ચ્યુઅલમાં બધા જ વખાણે છે અને આ દૂર દૂર લગી જાય છે. અચ્છા, ક્યાં ક્યાં જાય છે? કોઈ કન્ટ્રી બાકી નથી. કોઈ બી કન્ટ્રી 200 દેશોમાં જાય છે. 200 દેશો. અચ્છા, એમ તો કે આટલા બધા વર્ષોથી આપણી દુકાન આટલી ફેમસ છે, 150 વર્ષથી આટલી બધી 4-5 પેઢીઓ બદલાઈ, પણ સ્વાદ એનો જ રહે, એનું રાજ શું? કઈ ખાનગી રેસીપી? એનો ખાનગી કોઈ રેસીપી નથી સાહેબ. મેઇન વસ્તુ આપણે એક જ છે કે વસ્તુ ક્વોલિટી. ઇલાયચી ગમે તેટલી મોંઘી હોય તો ઇલાયચી જ નાખવાની, કઈ બીજી વસ્તુ નહીં નાખવાની. એટલે દિવાળી ઉપર અને ખાસ કરીને પ્રસંગોમાં તો કઈ બહુ ભીડ રહેતી હશે, ડિમાન્ડ બહુ રહેતી હશે. હા, અને તાજા દિલ્હી બનવાના રોજ બને, રોજ વેચાઈ જાય. રોજ. હા, દિલ્હી. બરાબર. મારી એક ઓપી રોડ પર બી દુકાન છે. ઓપી રોડ ઉપર? ઓકે. તો આપ અહીંયા ના આવતા હોય તો ઓપી રોડ ની આજુબાજુ હોય તો ત્યાં પણ દુલીરામના પેંડા મળે છે. મહેન્દ્રભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો. મજા પડી ગઈ આટલા મસ્ત પેંડા. આમ તો રાજકોટના પેંડા બહુ ફેમસ છે, પરંતુ આજે ખબર પડી કે વડોદરાના દુલીરામના પેંડા. વડોદરા આવતા હોય દુલીરામના પેંડા ચોક્કસ ખાવાનું ના ભૂલશો. તો ઝી ના ઝાયકા ની હવે સમાપ્તિ થઈ રહી છે. કોર્પોરેશનની બહાર એક ટમટમ, અમદાવાદમાં રહેતા લોકોને ટમટમ ખબર ના હોય, પરંતુ વિષ્ણુભાઈ નામ? હા, વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈનું ટમટમ આપ જુઓ. કોણ કોણ ખાય છે આપણું ટમટમ? બધા ઉપર મેયર ખાય, ડેપ્યુટી મેયર, બધા. હા, આટલું જોરદાર બનાવો? હા, કઈ રીતે બનાવો બતાવો. આ તો સવારે મોર્નિંગમાં રોજે બનાવવાનું, તાજું ફ્રેશ. તાજું ફ્રેશ? હા, રોજે જ બનાવવાનું. ભલે ઓછું ઓછું બનાવીને ઓછું વેચવાનું, પણ ડેલી જ બનાવવાનું. ફ્રેશ જ બનાવવાનું. ફ્રેશ જ બનાવવાનું. અને જે વસ્તુ ચટણી આપણા ઘરે, બધું મટીરિયલ આપણા ઘરે જ બનાવવાનું. હા, અને ડુંગળી ચટણી બધું આપણે જાતે જ કાપવાની. બધું કમ્પ્લીટ કરો. બતાવો કેવો છે? બનાવી આપું સાહેબ. ઓકે. મેયર હતા ભરત ડાંગરી, મીડિયમ ખાતા, ટેસ્ટી ખાતા? એ તો સાહેબ એમના પટાવાળા આવતા હતા, એ હિસાબથી. હા, એવું કે મતલબ અમુક સાહેબ નું નામ લે, અમુક નું ના લેતા હતા, પણ લઈ જતા ખરા. બધા ખાય? હા. વિષ્ણુભાઈ નું ટમટમ કેટલા વર્ષ થી છો? મારા ફાધર 45 વર્ષ થઈ ગયા. 45 વર્ષ? હા. મને પોતાને 10 વર્ષ થયા સાહેબ. હા. એવું છે? શું કઈ કઈ સ્પેશિયલ છે? સ્પેશિયલ મતલબ આપણી પોતાની વેરાયટી છે સાહેબ, જે છે. અને રોજે તાજું બનાવીને રોજે તાજું જ ખવડાવવાનું. આ માલ છે જે સાંજે 9-10 વાગ્યા સુધી આવવાનું. સાયકલ? આ સાયકલો જતો રહેવાનું, કોઈ સ્ટેન્ડ નહીં, કશું નહીં. અહીંયા જ વેચીને અહીંથી સીધું ઘરે, ઘરેથી અહીં. વાહ. તો આટલા બધું રોજ કેટલી વેચાય એમ ટમટમ? એમ આપણે 7-8 કિલોનું, 7-1 કિલો, 8 કિલો માલ, 8 કિલો માલ લઈ જાય આપણો. અચ્છા અચ્છા. એના હિસાબથી તો પિતાજીએ શરૂ કર્યું અને એમનો દીકરો આ ધંધો આગળ કરી રહ્યો છે, બરોબર ને? એ ખાસ લાવ ચકલી આપણે જોઈ લી. ભાઈ ટમટમ હાથથી જ ખાવાનું છે? હા સાહેબ, હાથથી જ. ઓકે. ગુજરાતમાં આપણે હાથથી જ ખાઈએ છીએ. વાહ, ચટણીનો ફ્લેવર બહુ સરસ છે. હા સાહેબ, આમાં ધાણા, મરચાં અને નોર્મલી ભૂકો આવે આપણે સેવનું, એ
અને નમક મરચા થોડું નાખીને ચટણી મિક્સર મશીનમાં પીસી પૂરી કંચી છે એમ એનું શું કરવાનું એકદમ મસ્ત છે ફ્રેશ સ્વાદ છે એમાં એવું કહેવાનું મતલબ રોજે ફ્રેશ જ બનાવવાનું સાહેબ હા અને આજે બચી જાય એ બધું ગટરમાં જ નાખી દેવાનું આપણે બીજા દિવસ સુધી ફેંકી દેવાનું બીજા દિવસ સુધી ના યુઝ નહીં કરતા તો જે સ્વાદ રેસ્ટોરન્ટમાં ના હોય એ ગલીઓમાં હોય આપ જુઓ કે રેસ્ટોરન્ટમાં તો પેટ ભરાય આ જે ગલીઓવાળા જે સ્વાદ હોય છે એમાં સ્વાદ મળતો હોય છે તો એક બેસ્ટ સ્વાદ છે કોર્પોરેશનની આજુબાજુ આવો તો વિષ્ણુભાઈનું ટમટમ ખાવાનું ભૂલતા રહી